સારું ઘર મળી જાય, કદાચ સારી વાઈફ પણ મળી જાય, પણ સારા મિત્રો મળવાને લાઈફની અંદર જીવનમાં બહુ ડિફિકલ્ટ છે. આ એક ફેક્ટર એવું છે જે આપણું ગોલ છે ને એ ડિસાઈડ કરી આપે અને ગોલને અચીવ કરી આપે. પણ એવી રીતે જ કોઈક સારી ભાવનાથી જે રીતે આપણે પોતાના ઘર છોડીને આપણે વિદ્યાનગરમાં આવ્યા હતા, એ રીતે જ એ વ્યક્તિ વિદ્યાનગરમાં આવે છે, એવું ગોલ સેટ કર્યો હોય છે, પણ છ મહિનાની અંદર, છ મહિના નહીં, બે જ મહિનામાં ગોલ 360 ડિગ્રી ચેન્જ થઈ જાય છે, જે રીતે આપણા થઈ જાય છે. પછી સારા મિત્રોનો સંઘ મળે છે, જે આપણી ડેફિનેશન છે સારા મિત્રોની, એવા મિત્રોનો સંઘ મળે છે ની લાઈફ પછી યુટર્ન લે છે. યુટર્નમાંથી ગોળ સર્કલ 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 ફર્યા કરે છે. પછી એની લાઈફમાં શું ચેન્જ આવે છે? સારા મિત્રો મળે છે, સભાનો જોગ થાય છે, સંતો સાથેની દોસ્તી થાય છે, પછીની લાઈફ કેવો યુટર્ન લે છે ને રાઈટ ડિરેક્શનમાં એની જે જીવન છે, લાઈફ છે, એ ગોલ તરફ પ્રયાણ કરે છે અને પોતાનું ડેસ્ટિનેશન કેવી રીતે અચીવ કરે છે આટલા બધા હર્ડલ્સની વચ્ચે એની વાત લઈને પોતાની જુબાની પોતાની કહાની સાથે વિવેકભાઈ લાખાણી, જે SP હોસ્ટેલમાં જ રહે છે, લાસ્ટ 4 યર્સથી આપણી સભા ભરે છે અને ઘણા બધા સમય એમણે અટેન્ડ કર્યા છે, એમણે પોતાની લાઈફની વાત લઈને પધારશે વિવેકભાઈ લાખાણી. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ તેમને અભિવાદન કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, પ્રગટ ગુરુહરિ હરિ પ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, આત્મીય સમાજની જય જય જય, આત્મીય યુવા મહોત્સવની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. મારા લાઈફની વાત કરું તો 11th 12th પછી જ્યારે વિદ્યાનગર આવવાનું થયું ને MB પટેલ સાયન્સ કોલેજમાં એડમિશન લેવાનું, તો બે ફ્રેન્ડ હતા એમણે એડમિશન તો કરાવી આપ્યું, એમની સાથે જ રાખ્યા. તો ફર્સ્ટ સેમની એક્ઝામ આપી ત્યારે જીવનમાં કોઈ વ્યસન નહીં, એમ કે એક પણ પ્રકારનું વ્યસન નહીં, પણ એવું એમ કે મૂવી જોવા જઈએ, ગરબે રમવા જઈએ, રમતા તો આવડે નહીં, ખાલી જોવા જ જવાના એવા. એટલે ફર્સ્ટ સેમ આપ્યું તો ક્લિયર થઈ ગયું, તેઓ કેફ આવી ગયો, આ તો મારું બધું ઇઝી જ છે ને, ક્લિયર થઈ જવાશે એમ, તો મૂવી જોવા જઈએ. પછી એવા ફ્રેન્ડ એવા મળી ગયા કે જે આપણે સિગરેટ પીતા શીખવાડી દીધું, ડ્રિંક લેતા શીખવાડી દીધું, એક ખાતા શીખવાડી દીધું, એમ કે એની સાથે મિત્રતા થઈ તો આપણા જીવનમાં એના જીવનમાં જે ગુણ હતા કે ભાઈ ચરી ખાવાનું આખો દે શાસ્ત્રીમાં, એવી રોડ પર આટા મારવાના, બીજું કોઈ કામ ધંધો નહીં, એમ કોલેજ જવાનું નહીં, બંક મારી દેવાના. તો સેકન્ડ સેમની એક્ઝામ આપી ને તો એ 3માં NC આવી, હવે 3માં NC આવી તો પછી જ્યારે બીજી વાર નેક્સ્ટ ટાઈમ એની NC એક્ઝામ આવી તો ત્યારે એવું કંઈ આપણે લાઇટ લઈ લીધું, એમ કે એવું કંઈ ખબર ના પડે કે હવે NC સોલ્વ કરી દેવાય, બાકી તો આરે પીછો જ ના છોડે, પાછળ પાછળ આવ્યો જ રાખે. તો NC આવી સેકન્ડ સેમમાં, તો VP સાયન્સ કોલેજમાં સેન્ટર આવ્યું, તો લાઇટ લઈ લીધી તો પાછી એ કોઈ સોલ્વ જ નથી, એમ 3-3માં પાછી રિપીટ આવી. હવે પછી સિચ્યુએશન એવી થઈ કે હવે ઘરે તો કીધું નહોતું NC આવી, એમ હવે 3માં NC હતી, હવે ફર્સ્ટ સેમ આપણે ફર્સ્ટ યર હોય એ આખું ક્લિયર હોય ને તો જ તમને TY એડમિશન મળે એવી સિચ્યુએશન થઈ, અને એક જ ટ્રાય, 3માંથી 1માં પાછી આવે તો 1 વર્ષ ફેલ, ઘરે બેસવું પડે મતું, એમ ને ઘરે આવી વાત નહોતી કરી કે NC આવી છે એમ. તો હવે પછી એક મારો ફ્રેન્ડ છે શિવ પટેલ કરીને, ગણેશ ચોકડીથી અહીંયા મને સભામાં લઈ આવે, તો ત્યારે હું તો જમીને બહાર બેઠો બેઠો સિગરેટ પીતો હતો, એમ તો મારી પાસે એવો કે હાલ હું તને એક જગ્યાએ લઈ જાઉં, એમ એણે કીધું નહીં કે હું તને સભામાં લઈ જાઉં છું, બાકી તું આવત જ નહીં, કે આપણે નફરત જ એમ કે સભામાં તો જવું જ નહીં, એમ ત્યાં શું બેસવાનું ને બધી. તો એ મને લઈ આવ્યો અહીંયા બાકરોલ ગેટે, મેં કીધું ઊભી રાખ્યું કે સિગરેટ તો પીલો, ત્યાં તો વારે પીવાય નહીં હતી. પછી બાકરોલ ગેટે સિગરેટ પીધી ને અંદર આવ્યો, સભામાં એક છેલ્લે બેઠો હતો, હવે કીર્તન આરાધના પૂરી થઈને એટલે શરદભાઈ આમથી આવે છે, તો હું જોવા આવડું મોટું સ્ટેજને આ શરદભાઈ બ્લુ પેન્ટ ને ક્રીમ શર્ટમાં કેમ સિમ્પલ આવે છે, ત્યારે ખબર ના પડે કે સ્વામીજી આપણને શું શીખવા માગે છે, કે આપણા જીવનમાંથી રસ લઈને અને આપણા વ્યસનો કાઢવા માગે છે એમ ખબર ના પડે. તો અહીંયા સભામાં એક સંકલ્પ થઈ ગયો કે હવે સ્વામીજી તમે આપણી NC સોલ્વ કરી દો તો આપણે બધા વ્યસન છોડ દેવાશે. હવે પ્રસંગ એવો બને છે કે 3rd સેમની NC એક્ઝામ હોય અને એના પછી જ બીજા દિવસે 4th સેમની રેગ્યુલરની એક્ઝામ હોય, એકારે 9 પેપર આપવાના થાય, તો અહીંયા કમિટમેન્ટ આપ્યું હતું મંદિરે આપણે જઈને કે સોલ્વ કરી દો તો આપણે વ્યસન આજથી છોડ દેવું છે. હવે એ આપણે ભૂલી જાય, એમ આપણે પ્રીમિયમ તો ભરી દઈએ પણ આપણે હું LIC તો પોલિસી તો લઈએ પણ પ્રીમિયમ ભરવાનું ભૂલી જઈએ. તો જ્યારે એક્ઝામ આપી અને ઘરે જતા રહ્યા એમ તો 3rd સેમનું રિઝલ્ટ આવ્યું તો ક્લિયર થઈ ગયું સારું. પછી 3rdમાં ક્લિયર થઈ ગયું એટલે એવું તો વિશ્વાસ જ હતો એમ કે 4th તો ક્લિયર થશે જ નહીં,
કે એક અરે એટલે આપણી એસી જ નહીં કે બધું એક અરે ક્લિયર થઈ જાય. તો બે દિવસ પછી ફોર્થનું રિઝલ્ટ આવ્યું, નહીં યારું ક્લિયર થઈ ગયું. એટલે એક વખત મનાઈ ગયું એમ કે આપણે સભા ભરીએ છીએ, એ કોઈ સામાન્ય સભા નથી એમ, કે આ સભામાં તમે બેસીને સંકલ્પ કરો એ સ્વામીજી શારદાર પાડે છે અને પૂરા થાય છે. પછી તોય આપણા સ્વભાવ છૂટે નહીં, સ્વામીજી કહે છે ને કે અઠમાની ઈર્ષા કે સ્વભાવ આપણા કાઢવા છે એમ. તોય વિદ્યાનગર આવીને વરી પાછું ડ્રિંક લઈ લીધું અને સ્મોક કરી લીધું બધું. સ્વામીજીની કમિટમેન્ટ આપણે આપી હતી કે ભૂલી જવું છે આજથી બધું, તોય આપણે કરી લીધું એમ કે પાછી પાની કરી નહીં, આપણું બધું ડ્રિંક તો ચાલુ જ રાખ્યું. તો બે મહિના પછી જ્યારે ઘરે જવાનું થયું ને, મમ્મીને કોલ કર્યો કે ઘરે આવું છે એમ. તો મમ્મી ત્રોડે, પછી એણે કીધું કે ઘરે આવો. તો ઘરે ગયો તો ખબર પડી પપ્પાને કેન્સર આવ્યું. હવે આખા પ્રસંગ એનાલિસિસ કરીએ તો મહારાજે આપણી પાછળ બહુ દાખલો કર્યો એમ કે તું અરે સુધરી જા, હું તારું સિગરેટ છોડાવી દઉં, કેટીસોલ કરાવી દઉં. તો એ આપણે માનતા જ નહોતા. એટલે આવો એક પ્રસંગ ઊભો થયો કે પપ્પાને કેન્સર થયું એમ. તો અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં કેન્સરનું ઓપરેશન કરવાનું નક્કી થયું. તો ડૉક્ટરે એવું કીધેલું કે ઓપરેશન પછી 15 દિવસ રોકાવાનું થશે અને 6-7 લાખનું પેમેન્ટ થશે એમ. તો જ્યારે મા પપ્પાનું ઓપરેશન થયું તો જીભમાં કેન્સર હતું ને 8મા દિવસે જ ખબર પડી ગઈ કે કેન્સર છે એમ. એટલે આ બધું અહીંથી કાપી નાખ્યું હતું અને 26 ક્લિપ હતી સ્ટેપલરની. મેં પપ્પાને જોયા ને જ્યારે પહેલી વાર, તો હું ચક્કર ખાઈને પડી ગયો હતો એમ. કેવી હાલતમાં, ક્યારેય કોઈ જોયું નહીં કે હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ કેવા કેવા હોય. તો પપ્પાને બધું કોકોનટ વોટર અને મગનું પાણી બધું લેવાનું કહેતો, નાકથી બધું લિક્વિડ લેવાનું અને અહીંયાથી શ્વાસ લેવાનું. અને ડૉક્ટર એવું સજેસ્ટ કરે કે પપ્પાને ધીમે ધીમે આ બધું બ્લોક થઈ ગયું એટલે 2-2 ચમચી પાણી પીવડાવો એમ. તો પપ્પા પી જ ના શકે એમ, 1.5 ચમચી માંડ પીએ. પછી મેં આનંદ સાગર સ્વામીને ફોન કર્યો કે સ્વામીજી આવું છે, હવે શું કરીએ એમ. તો કે આપણે ધૂન કરો એ કે સ્વામીજી ભરશે આપણે. પછી પપ્પા એમ આરામ કરતા હોય, બાજુમાં મોબાઈલ રાખીને હું ધૂન ચાલુ કરતો, બાજુમાં બેઠો બેઠો હું ધૂન કરતો એમ. તો 8મા દિવસે પપ્પાએ એવું ડાયરેક્ટ 1 ગ્લાસ પાણી પી લીધું. એટલે ડૉક્ટરે પછી આવ્યા ને તો કીધું તમે તો કે 15 દિવસ પછી તમને લીવ આપવાની હતી, પણ એ કે તમે 10 દિવસમાં જ એમ રેડી થઈ ગયા એમ. પછી જ્યારે બહાર નીકળે ને તો ડૉક્ટરે એવું કીધું કે તમને કોઈ ટેબ્લેટ્સ નહીં એમ, કોઈ ઇન્જેક્શન નહીં, ખાલી ચેક કરાવવા આવવાનું વર્ષમાં 2 વાર, બીજું કોઈ પણ. હવે આ સંતો મારા જીવનમાં નવું હોત તો મારો પપ્પા કદાચ બચી ના શકત એમ, કે સ્વામીજી એમાં પણ બીજું લાઈફ આપ્યું એમ. પછી આવું બધું પ્રસંગ થયો કે જીવનમાં BSCમાં આ બધું થયું કે પપ્પાને કેન્સર હતું, એટલે નક્કી કરી નાખ્યું આવું હવે ભણવું નથી એમ. અમદાવાદ GIDCમાં જોબ ગોતી લીધી, BSC પૂરું થયું ને, એટલે આપણી બુદ્ધિ એવી ચાલતી હોય કે આપણે જોબ ગોતી લઈને એક્સપિરિયન્સ કરી લઈને આ ને તેને. એવી ખબર ના પડે કે સ્વામીજી આપણે આજ્ઞા આપે છે કે માસ્ટર તો કરવાનું જ, ત્યારે આજ્ઞા પડાય નહીં એમ. તો GIDCમાં જોબ ગોતી લીધી. હવે સારા મિત્ર જીવનમાં શું કામ કરે એની વાત કરું એમ. તો પરાગભાઈ કરીને મારા ફ્રેન્ડ છે, એમનો ફોન આવ્યો કે ક્યાં છું. કહું GIDCમાં જોબ ગોતી લીધી, જોબ કરું છું, 15 દિવસ થઈ ગયા તેમ. તો કે આપણે સ્વામીજીની આજ્ઞા છે કે માસ્ટર તો કરવાનું જ, એવું માસ્ટર કરવાનો એને હવે આજ્ઞા કરી એમ. કે તો આપણે સંતોની વાત કરીએ એમ, તમારી ઈચ્છા ના હોય તો. કે સ્વામીજી બધી જવાબદારી લે છે કે માસ્ટર કરવાનું, તો પાસ એ જ કરાવશે ને એ. કે તો અહીંયા આવી ગયા, ડિપાર્ટમેન્ટમાં એડમિશન લેવાનું નક્કી કર્યું એમ કે ડિપાર્ટમેન્ટમાં લેવું છે. પણ મારું મેરિટ લિસ્ટ આવ્યું તો 476મો નંબર મારો, ગાંધી છોડાએ બેઠા સામે. તો 300 મેરિટ રેન્ક હતો ને, ત્યાં તો ડિપાર્ટમેન્ટ ફૂલ થઈ ગયું. અને પછી ના છૂટકે એન પટેલમાં એડમિશન લેવું પડ્યું એમ. પણ અંદરથી એવું ખૂંચ્યા રાખે, સારું ડિપાર્ટમેન્ટમાં થઈ જાય તો સારું, ડિપાર્ટમેન્ટમાં થઈ જાય તો સારું. પછી એક દિવસ એએન પટેલમાંથી વેલો ફ્રી થઈ ગયો હતો તો શાસ્ત્રી સરને મળવા ગયો. એ સરનો સ્વભાવ એવો કે થોડીક બી ભૂલ હોય ને તો ખખડાવી નાખે ફેકલ્ટીને, કે ફેકલ્ટી ઊભી ઊભી રડવા માંડે એમ. હમણાં 2 મહિના પહેલાં એ શાસ્ત્રી સર એક સ્ટુડન્ટને ખખડાવ્યો હતો તો 3જા માળેથી ભૂસકો મારી દીધો એમ આખો આખો. એવો સરનો સ્વભાવ છે. હું જ્યારે સરને મળવા ગયો ત્યારે મહારાજે જ સ્વામી સરમાં પ્રવેશ કરી નાખ્યો અને મને પપ્પાને એમ કીધું એમ કે બેટા હું તને એડમિશન આપી દઈશ, તું એન પટેલમાંથી મારા તારા ડોક્યુમેન્ટ અહીંયા સબમિટ કરાવી દે, તારા ફી કે અત્યારે ના ભરતો, હું તને કહું પછી તું ફી ભરજે એમ. કે તું હું તને ડાયરેક્ટ રોલ નંબર આપી દઉં, તું ડાયરેક્ટ ક્લાસમાં બેસી જાય એમ. હવે આપણે જોઈએ તો એ સર ક્યારેય કોઈ દિવસ માને જ નહીં એમ. તો મહારાજે એને આમાં પ્રેરણા કહી કે ભાઈ આ તું વિવેકને એડમિશન આપી દે અને એડમિશન લેવું છે. તો આપણે જે સભામાં સંકલ્પ કરીએ છીએ એ બધા પકડાય જ છે. પછી એએનમાં બધી ફી ભરી દીધી હતી, પણ જ્યારે ડિપાર્ટમેન્ટમાં ફી ભરવાની થઈ તો 25,000 ભેગા કરવાના હતા. તો બધા ફ્રેન્ડ પાસેથી 8-10,000 રૂપિયા ભેગા લઈને 25,000 ભેગા કર્યા અને અહીંયા ડિપાર્ટમેન્ટમાં ફી ભરી દીધી. પછી એએન પટેલમાં જઈને એપ્લિકેશન આપી કે હવે સર ફી પાછી આપો એમ. તો યુનિવર્સિટીના રૂલ્સ છે કે આમ 1-10 દિવસમાં તમે એડમિશન કેન્સલ કરાવો તો તમને 30% ફી લેસ થાય, બાકી બધી રિફંડ થાય. અને 30 દિવસ પછી કરાવો તો એ કોઈ રિફંડ જ ના થાય, બધીથી ફી તમારી જાય.
તો અહીંયા એકવાર જૂનાગઢના પ્રાદેશિક સંત છે સુયોગ સ્વામી, એ એક વખત અહીંયા પધાર્યા હતા અને ત્યારે ગોષ્ઠી કરી હતી. ગોષ્ઠી પછી આનંદસાગર સ્વામીએ એવું કીધું કે આપણે જે જૂનાગઢના દીકરા હોય ને એ બધા બેસો, સ્વામીજીને મળી લઈએ એમ, તમે ક્યાંથી આવો છો. પછી અમે અહીંયા બેઠા હતા, સભા પૂરી થઈને આ સાઈડ, પછી અમને મળી લીધું. પછી મેં સુયોગ સ્વામીને વાત કરી કે સુયોગ સ્વામી આવું છે ને, બધા ગમે એવો ફ્રેન્ડ હોય એમ, હવે 8-10 હજાર રૂપિયાની પાસે લીધા હોય તો એક મહિને આ જાય, બે મહિના જાય, ત્રીજા મહિને તો માગે ને એમ. પછી એટલે બધા ફ્રેન્ડ પૈસા માગે પણ આપવા નહીં હવે, એટલા બધા અમાઉન્ટ આપણી પાસે હોય નહીં, 2-3 હજાર રૂપિયા તો કરી દે કંઈક સેટિંગ, તો 25 હજાર ભેગા કરવા મુશ્કેલ પડીએ. તો સુયોગ સ્વામીને વાત કરી કે હવે આવી રીતે ફી પાછી આવતી નથી અને હવે શું કરીએ એમ. તો કે મને કે ધૂન કરું છું, કે આ ધૂન કરું છું 10 મિનિટ. તો કે આપણે 10 મિનિટ નહીં કે 5 મિનિટ વધારી દે, તારે એક વીકમાં તારી ફી પાછી આવી જઈએ. હવે લૌકિક દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો હવે જી ફી મારી 12મા મહિનામાં આવવાની હતી, હવે એ સંતો આ સુયોગ સ્વામીએ એવું કીધું કે તારી એક વીકમાં ફી પાછી આવી જાય, તારે મગજમાં સેટ ન થાય કે ભાઈ આ સંતો આરે આમ કેમ કહી દે ડાયરેક્ટ રેન્ડમલી. તો જ્યારે પછી હું તો ડિપાર્ટમેન્ટમાં લેબમાં હતો અને ત્રીજા દિવસે ફોન આવ્યો એન પટેલમાંથી કે તમે ચેક લઈ જાઓ અને ફી તો પાછી આવી ગઈ પણ જે મારી 30% લેસ થવાની હતી એની જગ્યાએ 10% લેસ થઈને બધી ફી પાછી આવી ગઈ એમ. તો સંતોની આજ્ઞા આપણે પાડી કે 5 મિનિટ વધારે ધૂન કરી તો એ 25 હજાર આપણે પાછા આવી ગયા અને બધા ફ્રેન્ડને બધા આપી દીધા આપણે. પછી આપણે હમણાં 2 મહિના પહેલાં આમ કંપની આવવાની હતી, તો હવે એવું જ કંઈ આવડે નહીં પણ હવે એક રિએક્શન મને અત્યારે કોઈક લખવાની ગયા તો હું લખી ના શકું એમ. તો આનંદ સ્વામીને ફોન કર્યો, સમયની સેવા હતી આનંદ સ્વામીની, તો ડ્રામા જે હતો એ બધું એરેન્જ એ કરતા હતા આનંદ સ્વામી. હવે રાતે એ બીઝી હોય તો મેં રાતે 11 વાગે ફોન કર્યો, બીજા દિવસે સવારે 9 વાગે કંપની આવવાની હતી. તો આનંદ સ્વામીને ફોન કર્યો કે કંપની આવે છે શું કરવું એમ. તો કે આપણે 2 મિનિટ વધારે ધૂન કરજો એ કે મહારાજી કે આપણે ભરશે જેમ. તો થોડું વાંચ્યું એમ સવારે ધૂન કરી અને ટી શર્ટ પહેરીને જ ગયો, ખબર જ હતી આપણું પ્લેસમેન્ટ થવાનું જ નથી એમ. તો ટી શર્ટ પહેરીને ગયો ટેસ્ટ આપવા. તમે આઈ થિંક 90-100 જણ બેઠા છો, ટેસ્ટ આપ્યો, હવે લિસ્ટ આવ્યું ને શોર્ટ લિસ્ટ 12:00 તે મારું નામ આવી ગયું 30 જણમાં. 30 જણમાં આવ્યો ને ફટાફટ રૂમે ગયો, ફોર્મલ પહેર્યા, સેવ બેવ કરાવીને વળી પાછો ગયો કોલેજ. તો કોલેજ ગયો ને તો ઇન્ટરવ્યૂ ચાલુ થયું 1 વાગે. 1 વાગે ઇન્ટરવ્યૂ શરૂ થયું, મારો વારો 3 વાગે આવ્યો. હવે અંદર ગયો તો સરે મને સામેથી જ પૂછ્યું એમ કે તને કઈ રિએક્શન આવડે છે. 2 રિએક્શન આવડે છે, એ મેં લખી દીધી. હવે સાચી ખોટી તો મને અત્યારે યાદ નથી આવ કેવી લખી મેં. પછી ઇન્ટરવ્યૂ પૂરું થયું, રૂમમાં આવી ગયો, કલાક એક ધૂન કરી 4-5 વાગ્યા સુધી એમ ધૂન કરી અને વળી પાછા કોલેજ ગયા. તો 2-5 જણા ઇન્ટરવ્યૂ લેવાના બાકી હતા તો ઇન્ટરવ્યૂ લેતા લેતા 7 વાગી ગયા. તો અમે બધી નજીકના હોસ્ટેલવાળા છીએ, અમે 8-10 જણા રોકાણા, બાકી અપડાઉનવાળા છે એ બધા જતા રહ્યા એમ. તો જ્યારે અમે 5-7 જણ ઊભા હતા બહાર, તો જે મારો જે સરે ઇન્ટરવ્યૂ લીધું હતું એ સર પોતે બહાર આવ્યા. જ્યારે બહાર જતા હતા ત્યારે મને કીધું એમ કે તારું નામ વિવેક છે ને, ઓ હા સર મારું નામ વિવેક છે. તો કે જાય કે ઘરે જઈને જમી લે કે તારું પ્લેસમેન્ટ થઈ ગયું છે. હવે આપણે જોઈએ કે આનંદ સ્વામીએ એક ખાલી આજ્ઞા કરી હતી કે 5 મિનિટ તું ધૂન કરજે વધારે તો તારું સ્વામીજી ભરશે અને આપણી પ્લેસમેન્ટ થઈ જશે એમ. હવે જો મારા જીવનમાં કોઈ સંતો ના હોત, આ કાર્યકર્તાઓ છે આપણી પાછળ કેટલી ફિલ્ડિંગ ભરે. હું જ્યારે આણંદથી આવતો સભા ભરવા માટે તો કાર્યકર ફોન કરે ને કે સભામાં ચાલો આજે 8 વાગ્યા છે, તો આપણે એમ કહી દઈએ કે જર્નલ લખવાની છે, કેમ કે હજી તો જમવા જવાનું બાકી છે, હજી તો લેટ થઈ જશે, કેમ કહી કે વરસાદ છે અને ઠંડી બહુ લાગે છે ને એમ. કે બહુ ફિલ્ડિંગ ભરાવી એમ 3-4 મહિના. હવે જો એ સ્વામીજી એનામાં એવું રેડ્યું છે કે આપણા જે મારા જેવા યુવક છે એ રખડી ખાતા હોય, ચરી ખાતા હોય, કે એને કઈ રીતે સુધારે એમ. પછી સમયની વાત કરીએ તો સમયમાં જ્યારે જવાનું હતું ને, તો શાસ્ત્રી સર હજી અમારે એક મોટી તોપ છે એમ કે એના વગર કંઈ થાય જ નહીં, એના વગર કેમ જવું એમ. તો લિસ્ટમાં આપણે 30 જણાનું લિસ્ટ હતું અમારે ડિપાર્ટમેન્ટમાંથી કે 30 જણને લીવ જોતી હતી એમ. હવે એ સર એવા છે કે કોઈ દિવસ એક જણની લીવ આપવી હોય ને તો એમ હવે બહુ માથા પછાડે. તો લિસ્ટ બનાવ્યું અમે. તો પછી બે અમારા છે, એક પ્રિયંકભાઈ છે ને એક કેવિનભાઈ વાસાણી, એ 2 જણ ગયા અને શાસ્ત્રી સરને ગયા અમારું સમય છે કે આવો બધા દીકરાઓ આવવાના છે સભા ભરવાની છે. તો એ કે કેટલા દીકરાઓ આવવાના, તો એ કે 1 લાખ દીકરાઓ આવવાના છે. કે એવું હોય કે 1 લાખ દીકરા આવવાના, તો એ કે હું આવી છું કે એમ. મહારાજે સ્વામીજીએ ખુદ એમાં પ્રવેશ કર્યો એમ. એ સ્વામીજી આપણે કીધું હતું કે તમારી જો આવવાનો સંકલ્પ છે તો ગમે એમ કરીને સ્વામીજી તમારું સેટ કરી દેશે એમ. તો એ સરે 1 જ મિનિટમાં એમ લીવ આપી દીધી કે જાઓ તમને 30 જણાને 3 દિવસની લીવ, 1 દિવસની નહીં એમ. તો સ્વામીજી ખુદ એમાં પ્રવેશ કર્યો અને સીધી લીવ આપી દીધી 1 જ ઝાટકે એમ. પછી લીવ લઈ અને નીચે મેડમને આપવાની હોય, તો મેમ પાસે ગયા ને, તો
તો મેં એવું કીધું કે આવું તો કોઈ દિવસ બન્યું નથી એમ, કે સર તમારા આમ કેમ બદલાઈ ગયા એમ, કે એક જણને લીવ આપવાની હોય તોય આપે નહીં, અને અરે તમે 30 જણને 3 દિવસની લીવ આપી દીધી એમ, આવું પહેલી વખત બન્યું છે એમ આટલા વર્ષો. હવે સ્વામીજીને આપણે જોઈએ તો એક એક યુવક પાછળ લોહીનું પાણી કરી નાખ્યું છે એમ, કે આજે હું જોઉં તો મારા જીવનમાં આવી સભા ન હોત, કે સ્વામીજીએ મારા જીવનમાં ઇન્ટરેસ્ટ ના દીધો હોત, તો હું આજે ક્યાં વ્યસનોની દુનિયામાં ડૂબી ગયો તે કંઈ ખબર જ ના પડે એમ. કે આ સંતો છે, સંતોની આજ્ઞા પડી, ખાલી સામાન્ય એવી આજ્ઞા કે સભા ભરવાની, થાય એટલું ભજન કરવાનું, મૂવી નહીં જોવાનું, તો નોકરી નહીં, તમને નોકરીનો બાપ મળશે એમ. તો આજે અમે કહી શકીએ એમ છાતી ઠોકીને કે સ્વામીજી મારા માટે જ એમ સ્પેશિયલ આવ્યા હતા કે તને નોકરી નહીં, નોકરીનો બાપ મળશે એમ, તો ખાલી મૂવી ના જોતો. તો આજે એમની જે વચન આપે છે એ બધું આપણે સારધાર પાડીએ, કે સભા ભરીએ, 5 મિનિટ ધૂન કરીએ, તો આપણી પૂરી થાય જ છે એમ. તો મહારાજને ચરણે જ પ્રાર્થના કે અમે તમારાથી ઓશિયાળા ના થઈએ, અને તમારી આજ્ઞામાં જ અમે નિરંતર ભૂલકુની યાત્રા તમારી તરફ ચાલતી રહે જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. બહુ સારા ફ્રેન્ડ્સ ના મળ્યા તો સિગરેટના રવા ચડી ગયા. કદાચ આપણી લાઈફમાં સિગરેટ ના હોય, પણ કદાચ ગેમનું વ્યસન તો હશે જ. કદાચ આપણી લાઈફની અંદર ડ્રિંક્સનું વ્યસન ના હોય, પણ લેટ નાઇટ જાગવાનું, યુટ્યુબ પર વિડીયોઝ જોવાના, કાં તો મૂવીઝ જોવાનું નાનું મોટું વ્યસન હશે. સિમિલર છે એના જેવું છે. આપણને ફ્રેન્ડ્સ કહેતા હોય કે ચાલ ને અડધો કલાક રમી લે, પણ એવા નાના મોટા વ્યસનો આપણી લાઈફમાં છે જ. એમણે આગળ વાત કરી કે કાર્યકર્તા છે એ મને અહીંયા લઈ આવ્યો, એને કીધું નહીં. આપણને બી કદાચ કોઈ દાખલ પડી પાછળ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી સમજી દાખલો કરે છે. એ કાર્યકર્તાના સ્વરૂપમાં હોય, એ સંતોના સ્વરૂપની અંદર હોય, કે સ્વામી જ્યારે પ્રત્યક્ષ પધારે છે અને આપણને દર્શના દાન દે છે, એ આપણી પાછળ સ્વામીજીનો દાખલો છે. તો અહીંયા આવીને સ્વામીજીએ આશીર્વાદ આપ્યા હતા, અને જે આશીર્વાદ સ્વામીજી આપે છે એ બધા માટે હોય છે. પણ જે વ્યક્તિ માને છે કે સ્વામીજી અહીંયા પધાર્યા છે એ મારા માટે પધાર્યા છે, એમને જે આશીર્વાદ આપ્યા છે એ મારા માટે આપ્યા છે, તેના જીવનની અંદર સાકાર થાય છે. કેમ કે એ વ્યક્તિ એવું માને છે કે સ્વામીજી છે એ મારા છે, પર્સનલ મારા છે. વિવેકભાઈની લાઈફમાં પણ એવું જ થયું. એમણે એવું માન્યું કે સ્વામીજી અહીંયા વાત કરીને ગયા છે એ મારા માટે કરીને ગયા છે, તો એ પ્રમાણે એમણે જીવવાનું સ્ટાર્ટ કર્યું. તો સ્વામીજી એક આપણને એક વાત પકડાવી હતી કે તમે આટલી આજ્ઞા પાડશો ને તો નોકરી નહીં, પણ નોકરીનો તમને બાપ મળશે. આટલી બધી કોમ્પિટિશન હતી, એમણે પોતાની લાઈફની વાત કરી. હમણાં પણ એમને સારી કંપનીમાં જોબ મળી છે. તો એ 100 જણમાંથી જ્યારે 100 જણની અંદર બી આપણે જ્યારે એક્ઝામ આપવા બેહીએ ને, ત્યારે આપણને ખબર પડે કે પ્રેશર કેવું હોય. અને આપણને ખબર જ હોય, આપણને ના આવડતું ને આપણને ખબર જ હોય. અને આપણે એટીટ્યૂડ, બે વ્યક્તિનો એટીટ્યૂડ બહુ જોરદાર હોય. જેને આવડતું હોય એને કોઈ ચિંતા ના હોય, અને જેને ના આવડતું હોય એને કોઈ ચિંતા ના હોય. મારા કોઈ કોમ્પિટિટર નહીં હે. તો પછી આપણે કઈ રીતે તૈયાર થઈને જઈએ? બહુ પરફેક્ટ તૈયાર થઈને જઈએ ના. એમની લાઈફમાં પણ એવું જ હતું. એમને ખબર હતી કે મને નથી આવવાનું, હું નથી સિલેક્ટ થવાનો. એવી જ પર્સપેક્ટિવથી એક્ઝામ આપવા માટે ગયા. પણ તે આગળ સભામાં વાત કરી હશે, સંતોએ વાત કરી હશે, તું એક વખત એક્ઝામ આપ સ્વામીને સંભાળીને. તો વાંચીને ગયા, સ્વામીને સંભાળીને એક્ઝામ આપી, તે 30માં એમનું પોતાનું નામ આવી ગયું. અને પછી ઇન્ટરવ્યૂ આપ્યું. ઇન્ટરવ્યૂ આપ્યા પછી બી એમને કલ્પના નહોતી કે કદાચ મને આ જોબ મળશે. પણ સ્વામીજીના આશીર્વાદ છે ને, એ ફળે ફળે ને ફળે જ, જો આપણે એમની આજ્ઞા પ્રમાણે વર્તીએ તો. જેટલી આજ્ઞા સંતોએ એમને કરી હતી, એ સારધાર એમને પાડી છે, ત્યારે એમની લાઈફની અંદર આવું ટ્રાન્સફોર્મેશન આપણને જોવા મળે છે. આવું ટ્રાન્સફોર્મેશન આપણા ઘણા બધા દીકરાઓનું છે, થયું છે. અને ઘણા બધા દીકરાઓ કદાચ નાના મોટા કુટીવથી, હેબિટ, બેડ હેબિટ્સથી સપડાયેલા હોય, પણ આવા જો જીવનના પ્રસંગોને આપણે આદર્શ રાખીએ અને સ્વામીજીના ભીડા તરફ અને સ્વામીજીની આજ્ઞા તરફ અને સ્વામીજીના આશીર્વાદ તરફ દ્રષ્ટિ રાખીએ, અને જે સ્વામીજી આજ્ઞા કરી કે બે સંતો સાથેની આપણી મૈત્રી પરફેક્ટ કરી દેવાની, એ જે નાની મોટી આપણને આજ્ઞા આપે એ આપણે આજ્ઞા પાડીએ, આપણે ઠાકોરજીને મંદિર આપ્યું છે ત્યાં દર્શન કરીએ, ત્યાં આપણે આવીને ધૂન કરીએ, અને આપણી રૂટીન લાઈફની અંદર આપણને જે મહેનત કરવાની કીધી એ મહેનત કરીએ, તો 100% આપણે આવા બધા કોમ્પિટિશનના એન્વાયરમેન્ટની અંદર પણ નોકરી નહીં પણ નોકરીનો બાપ મળે, એવો જીવતું જાગતું ઉદાહરણ એટલે વિવેકભાઈ. આપણે આત્મીય યુવા મહોત્સવમાં આવ્યા હતા, બધા જ આપણે આવ્યા હતા. પણ એવા ઘણા બધા અદ્ભુત જીવંત મુક્તો હતા
કે સભાની અંદર એ સમયની અંદર પણ પોતાના લાઈફનું ઘણું બધું સેક્રિફાઈસ કરીને આવ્યા હતા, પોતાના મન સાથે લડાઈ કરીને આવ્યા હતા અને ઘણી બધી ઇવેન્ટને, વેલ્યુએબલ ઇવેન્ટ છોડીને આવ્યા હતા. એવા ઘણા બધા મુક્તો છે, એનું જીવન દર્શન કરવા માટે પ્રશાંતભાઈ ગાંધીને પ્રાર્થના કરીએ કે આત્મી યુવા મહોત્સવમાં આપણે ઘણા બધા દીકરાઓ ગયા હતા, પણ એવા ઘણા બધા જીવંત મુક્તો છે આપણી વચ્ચે જ, એવું જીવન જીવે છે, એવું આદર્શ જીવન જીવે છે કે જે આપણને પ્રેરણારૂપ બની રહે છે, પણ આપણને એમની ખ્યાલ નથી હોતો. એ પ્રેરણારૂપ જીવન સાથે આપણને તાત્પર્ય અને તાદર્શ કરવા માટે પ્રશાંતભાઈ ગાંધીને પ્રાર્થના કરીએ કે એવા જીવંત મુક્તોને આપણને દર્શન કરાવે. પ્રશાંતભાઈ ગાંધી. સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, આત્મીય યુવા મહોત્સવની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. દિવ્ય દેહ બિરાજમાન ગુરુ હરિપરમ પૂજ્ય સ્વામીજી, આપણા પ્રાદેશિક સંત એવા ગુરુપ્રસાદ સ્વામી, આનંદ સાગર સ્વામી, ફુવાજી અને આપણી સભામાં આવેલા સ્વામીજીના સૌ યુવકોને અંતરના જય સ્વામિનારાયણ. વિવેકભાઈએ બહુ અદ્ભુત વાત કરી. સ્વામીજીની કૃપાથી આપણા બધાને આત્મીય યુવા મહોત્સવમાં જવાની તક મળી. સ્વામીજીની કૃપાથી જવાની તક તો મળી, પણ સાથે સાથે ત્યાં 3 દિવસ રહેવાનું મળ્યું. 3 દિવસ એ સ્વામીજીની સભામાં આપણને બેસવાનું મળ્યું. સ્વામીજીની કૃપાથી 3 દિવસ એ મહોત્સવમાં આપણને પીરસવાની સેવા મળી, કાં તો આપણને ડ્રામાની અંદર પ્રેક્ટિસ કરવાની મળી, અને એ જે બધી સેવા છે એ સ્વામીજીની કૃપાથી આપણા બધાને મળી. અને એ જે મહોત્સવ છે એમાં જે સ્વામીજીએ એમના 87 વર્ષ સુધી જે દાખલો કર્યો છે, જે તપસ્યા કરી છે, એટલું બધું વિચરણ કર્યું છે. વિવેકભાઈ એવું બોલતા હતા હમણાં જ કે સ્વામીજીએ આટલો બધો દાખલો કર્યો એટલે કે મહારાજ એવા એક યુવક સચવાઈ ગયો. તો એવો સ્વામીજીએ 87 વર્ષ સુધી એટલો બધો દાખલો કર્યો છે, એટલું બધું ફર્યા છે, એટલું બધું વિચરણ કર્યું છે, એટલા બધા ગામડા ફર્યા છે, બસમાં ફર્યા છે, નાની ટ્રેક્ટરમાં ફર્યા છે, ટેમ્પામાં ફર્યા છે, એટલું બધું એ ફર્યા છે, ત્યારે અત્યારે લાખો યુવકો, જે વિવેકભાઈએ વાત કરી, આપણા બધા જેવા યુવકો એ સ્વામીજીની આગળ એમનું બધું ન્યોછાવર કરવા તૈયાર છે. અને એવા જે યુવકોનો મહોત્સવ હતો એમાં આપણને બધાને જવાનું મળ્યું, એમાં સેવા કરવાની તક મળી, એ માટે આપણે સ્વામીજીનું ઋણ આપણે ક્યારે અદા નહીં કરી શકીએ. સ્વામીજી આપણા માટે બહુ બધું કર્યું છે. આપણે એવું ઘણા બધા પ્રવચનોમાં સાંભળ્યું હશે, હું તો બહુ એવું માનું કે કદાચ આપણે બધા સ્વામીજીને તો બહુ, એમને જ્યારે સ્ટાર્ટિંગમાં આટલો બધો ભીડો કર્યો હશે ત્યારે આપણે નહીં એમના પરિચયમાં હોય, પણ અત્યારે પણ કરંટમાં પણ આપણી પાછળ બધા બહુ દાખલો કરે છે. સ્વામીજીએ તો બહુ અદ્ભુત દાખલો કર્યો છે, લોહીનું પાણી કર્યું છે. ગયા વખતે બી યોગીનભાઈએ ગુરુવારની સભામાં અદ્ભુત વાત કરી કે સ્વામીજી એવું કહેતા હતા કે હું તમારા માટે યુએસએ આવું છું, જો હું યુએસએ ના આવતો હોત તો કે દરેક ગામડામાં 5-5 હજાર યુવકોની સભા થાત, આટલું સ્વામીજી એ યોગીનભાઈને અમેરિકામાં એવું કહેતા હતા. તો આટલું બધું વિચરણ સ્વામીજી આપણે સુખી થઈએ ને એ માટે કર્યું. તો આપણે તો અહીંયા રહીએ છીએ, આપણા માટે બી અહીંયા કોઈ બહુ જબરદસ્ત દાખલો કરે છે. તો મારે આમ તો નામ ના દેવાય, બધા મુક્તો એવા છે કે એ લોકો તો બધા છુપી સેવા કરે છે જબરજસ્ત, એમને તો સ્વામીજીને રાજી કરવા છે. પણ આ તો થોડું ઘણું સ્વામીજીએ મને દર્શન કરાવ્યું કે ખાલી આપણે આ સભામાં બેસીએ છીએ, આપણે શાંતિથી બેસી શકીએ ને એની પાછળ બી બધા બહુનો દાખલો છે. બહુ એટલે બધા બહુ લોકો દાખલો કરે છે. એક ખાલી નાનું ઉદાહરણ આપું તો કોઈક વખત અહીંયા આગળ ડેકોરેશન બદલાઈ જાય, આપણે અત્યારે જે જોયતું હોય, કાં તો સ્વામીજીનો સ્ટેજ બદલાઈ જાય, બેકગ્રાઉન્ડ બદલાઈ જાય, આપણને ખાલી અહીંયા આવવાનું અને આપણને સારું દેખાય, સારું દેખાય ને અને આપણને બેસવાનું મન થાય, આપણને સભામાં બેસવાથી રુચિ જાગે, એના માટે એ લોકો દિવસ રાત એક કરીને રાત્રે ડેકોરેશનની સેવા કરે. આપણે જીવન જોયું છે એટલે આપણે તો સ્વામીનો દાખલો સફર કરવો પડશે. સ્વામીજી એવું બોલતા હતા એ દિવસે કે આ સભામાં ભગવાન સ્વામીના અક્ષરધામમાંથી આપણને આશીર્વાદ આપી રહ્યા છે, તો એ કેટલી બધી મોટી કૃપા કહેવાય. સ્વામીજી ઇન્ડાયરેક્ટલી એવું કહેતા હતા કે એ સભા અક્ષરધામની છે, અક્ષરધામમાંથી આશીર્વાદ આપવા માટે જેના જેમાં ભગવાન સ્વામીના નખથી શિખા પર્યત રહ્યા છે એવા સ્વામીજી છે, એ અક્ષરધામમાં બેઠા બેઠા બોલતા હતા અને આપણે બધાને આશીર્વાદ આપતા હતા. તો આપણી બહુ મોટી જવાબદારી છે. આ સ્વામીજી એવા છે કે આપણું કશું બાકી નહીં રાખે, આપણને સુખ્યા કરવા માટે એ અત્યારે બી બહુ દાખલો કરે છે. પણ અમારે એક બહુ 1.5 વર્ષ પહેલાં એક શિબિર હતી હરિધામમાં,
એમાં પ્રભુસ્વામી અમને એક વાત કીધી હતી કે આટલો બધો દાખલો આપણી પાછળ કોઈ કરે છે, આપણે ભગવાન તરફની યાત્રા આપણી ચાલે, આપણે ભગવાન તરફ બે પગલાં ચાલી શકીએ, આપણી આત્માને સુખી કરી શકીએ, કહેતા કે આપણે તન મન ધને આપણે સુખી થઈએ, એના માટે આટલું બધું કોઈ દાખલો કરતું હોય, આટલું સારું એટમોસ્ફિયર હોય, આટલા સારા અદ્ભુત સંતો હોય, અને પછી જો આપણે અહીંથી કશું લઈને નહીં જઈએ તો પ્રભુ સ્વામી એવું કહેતા હતા કે ભગવાન ભેળા રહીશું પણ ખોટ રહી જશે. એનો મતલબ આટલો સારો સંગ મળ્યો, આપણે બહાર તો બધાને કહીશું કે હું આટલા મોટા સમયમાં જઈને આવ્યો, અહીંયા બહુ સારી સભા થાય છે, પણ એકાદ લાઈન એકાદ પ્રસંગ આપણે આપણા જીવન માટે નહીં લઈ જઈએ કે હું હવે આવી રીતના જીવીશ, આટલો બધો અદ્ભુત સ્વામીજીએ દાખલો કર્યો, આટલો સંતો દાખલો કરે છે, આટલા બધા યુવકો દાખલો કરે છે, પણ હું ખાલી આવીને જતો રહીશ તો હું સ્વામીજી સાથે સંબંધ નહીં બાંધી શકું, તો સમય મારો બહુ બગડશે. ભલે હું ભગવાન જોડે રહું છું, ભગવાનને ગમે છે એવા સંતો જોડે રહું છું, એવા કાર્યકર્તાઓ જોડે રહું છું, પણ આપણું કંઈ વિકાસ નહીં થાય. એટલે પ્રભુ સ્વામી આ વાક્ય બોલ્યું હતું, પ્રભુ સ્વામી બોલ્યા હતા આવું વાક્ય. એક એવું પ્રભુ સ્વામી એમાં એક પ્રસંગ બી કીધો હતો કે ભગવાન સ્વામી ગુણાતીતાનંદ સ્વામી હતા ત્યારે એમની સાથે એક હરિભગત હતા, એમનું નામ ભુવાનભાઈ, એ પાર્ષદ હતા. એ 10 થી 12 વર્ષ સુધી પાર્ષદ રહ્યા, પણ એ સેવા કરે મંદિરમાં, ગુણાતીતાનંદ સ્વામીની સાથે રહેતા હતા, પણ એમને થોડું બધું એવું કે સારું ખાવા જોઈએ, બધી સારી સારી વસ્તુઓ રાખવા જોઈએ, પાર્ષદ હતા એટલે એક સંત કહેવાય, અને અત્તર જેવું રાખે, સારું સારું વસ્તુ જમવા જોઈએ. અને પછી આવું એ 10 થી 12 વર્ષ થયા ભગવાનના ભેળા રહેતા હતા, પણ એમના આવા વિચાર જતા નહોતા, બહુ ગંદા ગંદા સંકલ્પ ઉઠે, એટલે એમને ગુણાતીતાનંદ સ્વામીને આગળ રડ્યા કે હું તમારી જોડે રહું છું, હું તમારું ભજન કરું છું, છતાં મારામાંથી આવા વિચારો જતા નથી, મને પણ આવું સારું સારું ખાવાનું મન થાય છે, જે સંત પ્રણાલિકામાં હોય જેમને આવા નિયમોથી વિરુદ્ધ છે, તો તમે મારા પર કૃપા કરો. તો ફરી ગુણાતીતાનંદ સ્વામીએ આજ્ઞા આપી કે અહીંયા આગળ જાગા ભગત જાગા સ્વામી જેવા જે પવિત્ર સંત છે, પવિત્ર ગુરુ છે, એમનો સમાગમ કરજો. તો અલ્ટિમેટલી આપણને બી ગુણાતીતાનંદ સ્વામી એવું કહેવા માગે છે કે આપણને બી સ્વામીજીનો મહિમા છે, પણ જો એવા કોઈક પવિત્ર સંત હશે, ગુરુપ્રસાદ સ્વામીજી છે, આનંદ સાગર સ્વામીજી છે, પ્રભો સ્વામી છે, ફુવાજી છે, આવા બધા સંત છે, એમનો સમાગમ નહીં કરીએ તો એ ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા સમજી નહોતા શકતા. પછી એ જાગા સ્વામી સાથે એમણે 3 થી 4 મહિના સમાગમ કર્યો, એ જાગા સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીની એટલી બધી મહિમાની વાત કરી કે આ ગુણાતીતાનંદ સ્વામી એવા છે, અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે, એ આ ધરતી પર હોય નહીં, અને તમને 10 થી 12 વર્ષ સુધી સાથે રાખ્યા છે, એટલી બધી મહિમાની વાત કરી ત્યારે એમને પસ્તાવો થયો કે મેં આટલી બધી ભૂલ કરી, મારા 10 થી 12 વર્ષ બગડી ગયા, આપણો સ્વામીજી એવો સમય ના લાવે એવી આપણે આજના દિવસે સ્વામીને પ્રાર્થના કરીએ કે અમે બી અહીંયા આગળ 2 વર્ષથી સભા ભરીએ છીએ, 4 વર્ષથી સભા ભરીએ છીએ, તમે તો સુખી કરવા માટે અમને અહીંયા બોલાવો છો, પણ ખાલી આવીને જતા રહીશું, કંઈક અમે વાત પકડીએ નહીં તો અમારું પણ એ ભુવાન ભગત જેવી સ્થિતિ ના થાય કે 12 વર્ષ પછી 14 વર્ષ પછી આપણને દુઃખ થાય કે મારો સમય બગડ્યો. ત્યારે એ ભુવાનભાઈ જાગા સ્વામીને કહે છે કે હવે મારે પ્રાયશ્ચિત કરવું છે, શું કરવાનું? ત્યારે જાગા સ્વામી કહે છે કે દરરોજ રાત્રે ગુણાતીતાનંદ સ્વામી 2 વાગે લઘુ કરવા માટે, એટલે કે પેશાબ કરવા માટે જ્યારે ઉઠે, તો આજે પણ ઉઠશે કે તું ખાલી બહાર હાથ જોડીને ઊભો રહેજે. અને જ્યારે ગુણાતીતાનંદ સ્વામી અંધારામાં એવું પૂછે કોણ છે, તેવું કહે છે કે હું તમારો ભુવાન, અને દંડવટ કરજે, એમને માફી માંગજો, તો કે ગુણાતીતાનંદ સ્વામી તમને માફ કરશે કે આપણો આટલો સમય બગડ્યો એનું પ્રાયશ્ચિત મળશે. તો રાત્રે એ યાગા ભગત છે એ ઊભા રહે છે અંધારામાં, 2 વાગે છે, ગુણાતીતાનંદ સ્વામી એમના રૂમમાંથી બહાર આવે છે લઘુ કરવા માટે, અને એ દંડવટ કરવા માંડે છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી પૂછે છે કે કોણ છો? તો કે હું તમારો ભુવાન છું. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે ઓહો, કેમ અત્યારે આવવાનું થયું? તો કે તમે મારી પર એવી કૃપા કરો કે હું આટલા વખતથી પાર્ષદ છું તો મારા ગંદા વિચાર જતા રહે, મારામાં જે રજોગુણી તમોગુણી બધા વિચારો છે એ બધા જતા રહે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એવું કહે છે કે તને જાગા સ્વામી સાથે મૈત્રી છે? ત્યારે ભુવાન કહે છે કે હા, મારી હું એમની સાથે મૈત્રી છે અને હું એમનો સમાગમ કરું છું. તો ગુણાતીતાનંદ સ્વામી આશીર્વાદ આપી દે છે કે જાઓ, આજથી કે તમને જે વિચારો નડે છે, જે તમને મનમાં વિચારો નડે છે, એ ગંદા વિચારો બધા સમી જશે કે, અને ભગવાનની મૂર્તિનું સુખ આવશે. હવે એ 4 જ મહિનામાં એ જાગા સ્વામી સાથેના સમાગમથી એ 10 થી 12 વર્ષનું જે નહોતું થતું એ નીકળી ગયું. તો આપણે પણ એવા જ છે કે આપણે અહીંયા આવીએ છીએ, આપણે આપણી રીતે લઈએ, આપણા લેવલ પર લઈએ તો આપણે સારું ભણવું છે ભાઈ, આપણને એ સ્ટેજ ઉપર જવું છે કે ભાઈ આપણે સારા કોન્સન્ટ્રેશનથી વાંચવું છે, આપણે સક્સેસ થવું છે, આપણે સ્વામીજીને રાજી કરવા છે, પણ આપણે આવીને જઈએ છીએ પણ આપણને ફાયદો નથી થતો, તો આપણામાં કચાશ હશે. કારણ કે આ લોકોમાં તો કોઈ કચાશ નથી, કેમ આટલો બધો દાખલો કરે છે, કોઈ વિડીયો ડિપાર્ટમેન્ટમાં દાખલો કરે છે, કોઈક તમને અહીંયા સારી રીતે પ્રેઝન્ટેશન આપવા, કઈક રીતે તમે કોઈક લાઈન પકડી જાય એના માટે લોકો પ્રેઝન્ટેશન બનાવે છે,
એનાથી પણ આપણને કદાચ મજા ના આવે તો આપણા માટે ડ્રામા કરે છે, એનાથી પણ મજા ના આવે તો ગુરુપ્રસાદ સ્વામી આનંદ સાગર સ્વામી કોન્સ્ટન્ટ વિચારતા હોય કે આ યુવકોને કંઈક સારું આપીએ. તો હવે આપણે સમાગમ કરવાનો વારો આપણો આવ્યો. આપણે એવા આનંદ સાગર સ્વામી, એવા ગુરુપ્રસાદ સ્વામી છે એ અહીંયા જ હોય છે આખું વીક. આપણે તો અમુક વખત અહીંયા કંઈક આપણે સારી વાત થાય, આવા સંતોના ખાલી સાંભળવાથી, એમના આશીર્વાદથી કાં તો એમની આજ્ઞાથી આપણને જોબ મળી જાય, આપણો 8 અપ CPI આવી જાય, નામ 9 અપ આવી જાય, તો આપણને અહીંયા આગળ આપણે એમને દર્શન કરીને જઈએ. પણ એ તો આખું વીક અહીંયા હોય છે. દરરોજ સાંજે કેટલા બધા યુવકો મળવા આવે છે, સાંજે 8 વાગ્યા પછી 8:30 પછી 10 વાગ્યા સુધી 11 વાગ્યા સુધી આનંદ સાગર સ્વામી ગુરુપ્રસાદ સ્વામી આપણે રાહ જોતા હોય. તમને એમનું લૌકિક લેવલ બી આપણને જોઈએ ને તો ખ્યાલ આવે. એમને એટલા બધા પ્રદેશ, એટલા બધા કન્ટ્રી બોલાવે છે. અમને અમુક યુવકો મળે ને ત્યારે ખ્યાલ આવે કે એમની એપોઇન્ટમેન્ટ હોય કદાચ અહીંથી ગુરુપ્રસાદ સ્વામી આનંદ સાગર સ્વામી સુરત જતા હોય ને તો ત્યાં આગળ 30 હરિભક્તો વેઇટિંગમાં હોય કે તમે મારા ઘરે આવશો, તમે મારા ઘરે આવશો. ત્યારે આપણને એવું અંતરદૃષ્ટિ થાય કે જે પવિત્ર સંતો, જે સ્વામીજીના એકદમ લાડલા સંતો, જેને આખી દુનિયા બોલાવે છે, જેનો દર્શન કરવા, જેનો સમાગમ કરવા માટે આખી દુનિયા તત્પર છે, એ 24/7 અહીંયા જ હોય છે. પણ આપણને એ હજુ મહિમા નથી ને એટલે ખાલી આપણે ગુરુવાર આવીને જતા રહીએ છીએ. પણ એ મહિમા એ સ્વામીજી આવે તમે પ્રગટાવજો, એ સમાગમ અમે કરી શકીએ તો તમારો સમય બહુ ના બગડે. સ્વામીજીનો સમય ઓછો બગડશે આપણને એ માર્ગ પર આગળ લેવા માટે, અને સાથે સાથે આપણો બી સમય ઓછો બગડશે. તો એ જે મહોત્સવમાં આપણે જઈને આવ્યા એમાં આવા બધા સંતોના પરિશ્રમ, સંતોની તપસ્યા, સ્વામીજીની તપસ્યા, આવા યુવકોની તપસ્યાથી એ બધા યુવકો ત્યાં આવ્યા હતા, એમના દર્શન કરવાની તક મળી. મને અહીંયા આગળ બી એક બે બીજા યુવકોનો બી મને એવા દર્શન થયા કે સ્વામીજીને રાજી કરવાની જે ગરજ છે આપણા જ મંડળના, આપણા જ અહીંના જ દીકરાઓ, એ અદ્ભુત છે. ત્યારે સ્વામીજીને આ પ્રદેશમાં આવવાનું, મહિને મહિને આવવાનું, આવા સંતોને અહીંયા મૂકવાનું મન થાય છે. હું તમને ખાલી વાત કરું કે કદાચ આપણા ઘરની અંદર મેરેજ હોય, આપણા સિસ્ટરનું મેરેજ હોય, સગા સિસ્ટરનું મેરેજ હોય, આપણને ઉમંગ હોય. અમારા એક યુવક છે અહીંયા આણંદના યુવક છે, પાર્થભાઈ કરીને, અમે એમને PS કહીએ છીએ. એમને ગયા જ્યારે ભાવનગરનો આપણો મહોત્સવ હતો ત્યારે એમના બહેનનું એન્ગેજમેન્ટ હતું. તમે વિચારજો ભાઈ, કોઈકના બહેનનું એન્ગેજમેન્ટ હોય ને તો એના ભાઈને બહુ જ ઉમંગ હોય, કાં તો એના ફેમિલીનું પ્રેશર હોય કે તારે અહીંયા રહેવું પડશે. એ યુવક છે, જીસેટ એન્જિનિયરિંગ કોલેજમાં ભણે છે, 8 અપ CPI લાવે છે, કોઈ આમ સામાન્ય નથી, મહેનત કરે છે, જબરજસ્ત સારું અત્યારે ગેટ ક્લિયર કરવાના છે, અત્યારે તો જોબ કન્ફર્મ થઈ ગઈ 4th યરમાં, એવા યુવકની વાત કરું છું. તો એને આનંદ સાગર સ્વામીને નથી પૂછ્યું એવું કે હું બેનના એન્ગેજમેન્ટમાં રહું કે મહોત્સવમાં આવું. એને એવું કીધું હતું કે સ્વામીજી આટલું બધી તપસ્યા કરે છે ને, એ મહોત્સવમાં જવાની મને તક મળશે તો બેનનું મેરેજ એન્ગેજમેન્ટ હું છોડી દઈશ. આ ખાલી વાત સાંભળજો, એન્ગેજમેન્ટની વાત થઈ 2019 ભાવનગરના મહોત્સવની વચ્ચે. આ વર્ષે એના બેનનું મેરેજ હતું 3, 4, અને 5 જાન્યુઆરી, ત્યારે આપણો મહોત્સવ હતો. હજુ પણ એ જ ફરી પાછું આવ્યું, ગયા વખતે કદાચ એન્ગેજમેન્ટ કોઈ છોડી શકે. બેનનું મેરેજ હતું, જીજાજી USAથી આવવાના હતા, 2 મહિનાથી બધું ઘરમાં પ્રિપરેશન ચાલતી હતી, અને અમે યુવકને જોતા હતા ભાઈ છેલ્લા 1 મહિનાથી એ કોન્સ્ટન્ટ યુવા પ્રવૃત્તિમાં દોડતો હતો. એ બધા યુવકોને મળવા જાય, વિવેકભાઈ એવું કહેતા હતા ને કે બધા યુવકો અમને મળવા આવે છે. એમાંના બી એક યુવક એ હતા કે બધાને ઘરે મળવા જાય, બધાને બોલાવે કે અમારા સ્વામીજીનો મહોત્સવ છે, તમે સુખી થઈ જશો, અમારા સ્વામીજી આશીર્વાદ આપ્યા છે કે આ મહોત્સવમાં આવશો તો ભગવાન તમને સુખ્યા કરશે, તમે આવો, ફોર્મ ભરવા માટે નીકળે. આપણને વિચાર આવે, અમે ઊન ચિરાગભાઈ ને બધા, સર્વમભાઈ, અક્ષયભાઈ બધા જોડે ફરી અમને વિચાર આવે કે આ કેવા યુવક છે. બાકી નોર્મલી મારા બહેનનું મેરેજ હોય, એન્ગેજમેન્ટ તો કદાચ મેં છોડ્યું, ઘરમાંથી પ્રેશર હોય જ ભાઈ કે ભાઈ તારા બહેનનું મેરેજ છે તો તું દેખાતો નથી, તો પણ એને ઉમંગ હતો કે હું સ્વામીજીને રાજી કરી લઉં. એવા યુવકો 1 લાખ યુવકો એ સભામાં આવ્યા હતા ને, એટલે આપણને એની દિવ્યતા દેખાતી હતી. આપણે તો 3 દિવસ ખાલી ગયા, હવે 1000 યુવકો છે, આ તો આપણે ખાલી એકાદનું દર્શન કર્યું. એ એન્ગેજમેન્ટ 3, 4, 5 હતું. આપણે એક દિવસ સાંજે 4 વાગે અમારી એક બસ ઉપાડવાની હતી 5 તારીખે. એમને એવું કીધું કે ભાઈ મારો તો બહેનનું 5 તારીખે મેરેજ છે, હું 5 તારીખે સાંજે એટેન્ડ કરીશ. 3 તારીખે ગરબા હોય, 4 તારીખે તો ચરોતરની અંદર તો બધું બહુ જ 3-4 દિવસના ફંક્શન હોય, પણ એને સ્વામીજીને રાજી કરવાની ગરજ છે. એવી ગરજ, હે સ્વામી મારામાં પ્રગટે, આપણા બધામાં પ્રગટે, એવી આજના દિવસે સ્વામીજીને પ્રાર્થના કરીએ. એમને 4 તારીખે સાંજે એક બસનું પ્લાનિંગ કર્યું હતું કે કદાચ કોઈક યુવકોને એમનું મેરેજમાં અહીંયા આવવું પડે એવું હતું તો કે આપણે એમને વિદ્યાનગર મોકલીએ. કોઈક કારણસર બસ આખી પેક થઈ ગઈ, તો અમારે એક કાર્યકર્તાએ એવું કીધું કે ભાઈ હવે અત્યારે આ બસ જાય નહીં. તમે વિચારજો આપણી શું હાલત થાય કે ભાઈ તમે મને 4 તારીખે રાતે તો જવા દો, કાલે મારી બહેનનું મેરેજ છે. તો એકદમ એસિટીસ ફરી પાછું એમનો બેસ્ત્રો લીધો, એમનો બેગ લીધું અને ટેન્ટમાં જઈને હોઈ ગયા કે કાલે સેવા કરીને જઈશું. આ ક્યાં લેવલના હરિભક્તો છે આપણે વિચારો. સગ્ગી બહેનનું મેરેજ બી એને સ્વામીજીને રાજી કરવા માટે છોડવા ઇઝીલી તૈયાર છે, ત્યારે પછી રાત્રે ફરી પાછું કંઈક પ્લાનિંગ થયું બસમાં આવ્યા, સવારે તો બી પાછા ફોન કરે કેવું છે, આ છે તે છે.
તો એવા મુક્તો છે, એવા આપણા સમાજમાં, એવા આપણા મંડળમાં અહીંયા છે, એવા લોકો સ્વામીજીને એટલું બધું પ્રમાણિક થઈને, વફાદારી થઈને જીવે છે. આ તો એક છે, એવા ધડક છે, પણ એમાં ના આપણે બધા જ છે, પણ આપણે જે બાકી છે આપણને એવી ગરજ સ્વામીજી આપણામાં પ્રગટાવે એ પ્રાર્થના કરવાના દિવસો છે. તો આપણો ટાઈમ નહીં બગડે, આપણે એ મહોત્સવમાં જઈને આવ્યા તો એ મહોત્સવ આપણા માટે એ ફલીફૂત થશે, એનું આપણને ફળ મળશે. ફળ મળશે જોબનું, સારી જગ્યા પર કોલેજનું, ત્યારે આઈડિયા આવશે કે આ સ્વામીજી માટે કરેલું કોઈ દિવસ એળે નહીં જાય. સ્વામીજી એવું કહેતા હતા કે અહીંયા આગળ તો દેના બેંક છે, લેના બેંક નથી. એટલે સ્વામીજી એવું કહેતા કે અમે તમારું કંઈ જ લેવાના નથી, પણ તમને આપવાના છે, તમને દેવા માટે જ અમે અહીંયા આગળ આટલું બધું કરીએ છીએ. અમારે એક બીજા યુવક છે, અમારું ડિસેમ્બરની અંદર અમારી એક સેવા ચાલતી હતી કે ભાઈ જેટલા જેટલા નાના નાના ગ્રુપ છે, કે ભાઈ એસપી હોસ્ટેલ છે, જોડ હોસ્ટેલ છે, આણંદની અંદર નાના નાના બધા ગ્રુપ છે, એ બધાને એક દરરોજ ભેગા કરતા હતા કે સાંજે સ્વામીજીની એક વિડીયો ક્લિપ બતાવતા હતા. આખો ડિસેમ્બરમાં 20 દિવસ આવો પ્લાનિંગ ચાલ્યો. અમે 15-17 દિવસ એક જ મેન્યુ ખાતા હતા. જે આણંદના યુવકો હતા કે અમે દરરોજ સાંજે એક બિરયાની લાવતા હતા, મટકા બિરયાની અને પાઉંભાજી અને પુલાવ. કદાચ આ બધા યુવકોએ આમાંથી લાભ લીધો હોય તો, કેટલા જણે લાભ લીધો હતો સાંજે? જો આટલા બધા યુવકો છેલ્લા 15-20 દિવસ ખાલી સાંજે આટલું કરતા હતા કે મટકા બિરયાની ખાઈએ અને સ્વામીજીની 10-15 મિનિટની વિડીયો ક્લિપ જોઈએ, અને આજે સંતોની તપસ્યા છે એક પ્રેઝન્ટેશન બતાવતા હતા કે 10મા મહિનામાં આપણે જે જગ્યા પર ગયા એ ગ્રાઉન્ડ કેવું હતું, અને અત્યારે 12મા મહિનામાં એ સંતોએ જે 3 મહિનામાં તપસ્યા કરી દિવસ રાત એક કરીને અને આખું જંગલને મંગલ કરી નાખ્યું હતું, એ જે જગ્યા હતી એ કેવી હતી, એનું ખાલી દર્શન કરવા માટે અમે યુવકોને બોલાવતા હતા. એ જે સભા ચાલે 1.5 કલાક એમાં અમે એક વિડીયો પ્રેઝન્ટેશન બતાવીએ, એની અંદર એક પ્રોજેક્ટર મૂકીએ અને સ્વામીજીનો વિડીયો બતાવીએ. એ સભામાં છેલ્લા 20 દિવસથી અમારે એક કેનિલભાઈ છે, અહીંયા અંદર બેઠા છે, એ કેનિલભાઈ છે, એ 20 દિવસથી સાંજે આવીને બેસી રહે. કેવા યુવકો, કેવા સમાજ આત્મીય વિદ્યાધામમાં રહે છે, સાંજે આવીને બેસી રહે, સાંજે આવીને એમનું સ્પીકર ગોઠવે, પ્રોજેક્ટર ગોઠવે, પડદો બડદો સ્ક્રીન ગોઠવી દે, યુવકો 7:30-8 આવે, 150 છોકરા આવે, 70 છોકરા આવે, 80 છોકરા આવે, અને પછી પ્રેઝન્ટેશન જોઈ લે. હવે એમની તો સેવા પણ નથી, એ તો અહીંયા એવડી હોસ્ટેલમાં રહેતા હતા, પણ એમને પણ એવું હતું કે હું સ્વામીજીને રાજી કરી લઉં કે આ દીકરાઓ આવે છે તો એ બેસી રહે. એમને કોન્સ્ટન્ટ, અમે તો કોક વખત સાંજે કદાચ કંઈક બીજું બી ખાઈને આવતા હોય, કોન્સ્ટન્ટ 15 દિવસ સુધી મટકા બિરયાની અને પાઉંભાજી જ ખાવાની. તો આ ઇઝી વસ્તુ નથી ભાઈ, એમને કોઈ યુવક ઓળખે નહીં, એમને કોઈ યુવકને કંઈક કોઈ કોન્ટેક્ટ નહીં, પણ ખાલી આવવાનું એ ભક્તિ આશ્રમમાં જે આપણો જે હોલ છે ત્યાં આવીને બેસી રહેવાનું, ત્યાં આવીને યુવકોને બતાવવાનું બધું, પત્યા પછી વાઇન્ડ અપ કરીને નીચે દરરોજ મટકા બિરયાની અને પાઉંભાજી ખાવાનું 15 દિવસ સુધી. મેં એમને અઠવાડિયા પછી પૂછ્યું, મેં કોઈ કંટાળો નહીં આવતો? તો કે ના ના, કે અહીંયા આગળ સ્વામીજીની આ સેવા કરવા મળે છે ને, કે હું બહુ નસીબદાર છું કે મને આ સેવા મળી. તો આવા યુવકો છે, એટલા માટે સ્વામીજીને અહીંયા આવવાનું મન થાય છે. હું એમને બી પ્રાર્થના કરું, એ કેનિલભાઈને બી કદાચ બહાર નીકળે તો સારું, કે આપણને દર્શન થાય, આવા યુવકોના દર્શન કરીશું તો આપણને બી એનર્જી મળશે, તો આપણો જે સમય છે એ બગડે નહીં. કેનિલભાઈને પ્રાર્થના કરીએ કે બહાર આવે. તો આવા યુવકો છે એ આ આત્મીય વિદ્યાધામમાં રહીએ છીએ, આટલો બધો દાખલો કરે છે, ત્યારે અહીંયા આગળ આપણને 2 કલાક બેસવાનું મન થાય છે. તો સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે સ્વામીજી, તમે તો સુખી કરવા માટે આવ્યા છો. હમણાં પેલા કલ્પેશભાઈ છે, અહીંયા આવ્યા હતા કેનેડાના, ત્યાંના આખા કેનેડાના યુથ છે એના લીડર છે, એમની સાથે ખાલી 10-15 મિનિટ બેસવાનું થયું હતું, ત્યારે એમને મને 2 મિનિટનો એક પ્રસંગ કીધો હતો કે સ્વામીજી જ્યારે ટોરેન્ટોથી પસાર થતા હતા ત્યારે એરપોર્ટની નજીક જ એક અમારી સભા હતી અને ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ હતો. સ્વામીજી કેટલા બધા કરુણાનિધિ પુરુષ છે, એમને કંઈ નથી કે આ સ્વામિનારાયણ છે કે આ સ્વામિનારાયણ નથી. તો કે એ ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ હતો અને સ્વામીજી ત્યાંથી બીજે જવાના હતા યુએસએ બાજુ. તો કે સ્વામીજીને પ્રાર્થના કરી કે આ ગુરુ પૂર્ણિમાની સભા છે, તમે દર્શન આપવા માટે આવો. તો સ્વામીજી દર્શન આપવા માટે આવ્યા અને ત્યાં એક ભગત આવ્યા જે આપણા સત્સંગમાં હતા. એટલે કલ્પેશભાઈ એવું કીધું કે એ ભગતે મને એ પ્રાર્થના કરી કે સ્વામીજીના દર્શન કરાવો ને. કલ્પેશભાઈ કે હું બહુ ઓળખતો નહોતો ને એમને, કારણ કે એકદમ અનનોન કોઈ કામ આવી ગયું. તો કે એટલે મેં એવું કીધું કે પછી દર્શન થશે, એટલે કે મેં એમને દર્શન કરવા માટે પછીની વાત કરી. એટલે ભાઈ આપણા ચંપકસિંહ છે જે આપણે ભજન ગાવા માટે આવ્યા હતા, એમની પાસે ગયા કે મને સ્વામીજીના દર્શન કરવા લઈ જાઉં ને. તો ચંપકસિંહ બહુ ભક્તિભાવવાળા છે, એ પણ સ્વામીજી પાસે દર્શન કરવા લઈ ગયા. હવે એ ભગતને સ્વામીજીએ કદાચ જોયા નહોતા, એમને આપણે કદાચ સભા નથી ભરી, પણ સ્વામીજી કહે છે ને કે ભગવાનના પવિત્ર સંત હોય જેના મળીને ભગવાન એમના નખથી શિખા પર્યા, જેમાં ભગવાન કામ કરતા હોય એને કોઈ એવું દેખાતું નથી, એ તો બધાની ઉપર એ સરખી કરુણા વહાવે છે. એ ભગતે સ્વામીજીને આવીને પ્રાર્થના કરી કે સ્વામીજી હું 2 વર્ષથી કોઈ સોલિડ ફૂડ જમ્યો નથી,
એટલે કે કોઈ વસ્તુ મારથી જે સોલિડ હોય એ ખવાતું નથી, કે હું જેટલું બી ખાઉં ને તરત એ લિક્વિડ થઈને નીકળી જાય છે. આ છેલ્લા 2 વર્ષથી મારો પ્રોબ્લેમ છે, તમે કંઈક આશીર્વાદ આપો. હવે એ તો અનનોન પર્સન હતી, એ કોઈ સભા બી નથી ભરતા, તો પણ જો સ્વામીજી એમને એવું કીધું કે એવું છે. એ દિવસે ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ હતો એટલે ઉપર લાડુ બનાવ્યા હતા, ગોળના લાડુ બનાવ્યા હતા. એટલે સ્વામીજીએ ચંપકસિંહને કહ્યું કે આ ભગતને ઉપર હોલમાં લઈ જાઓ ને 3 લાડુ જમાડો. પેલા ભગત એવું કહેતા હતા કે 2 વર્ષથી સોલિડ નથી જમાયું અને એટલે બધું નીકળી જાય છે. સ્વામીજી કહે કે તમે ભગવાનને સંભાળતા સંભાળતા 3 લાડુ જમો, અમે તમારા માટે પ્રાર્થના કરીશું કે આ રોગ જતો રહેશે. હવે બોલો, એ કયા ડૉક્ટરને તમે કન્સલ્ટ કરી શકો? સ્વામીજી એ કલ્પેશભાઈ કહેતા હતા કે એ ભગતને કે 3 લાડુ જમાડ્યા એ નતા, એમનાથી નથી જમાતું, પણ કે તમે સ્વામીજીના વચનમાં વિશ્વાસ રાખો અને ભજન કરજો, સ્વામીને સંભાળતા સંભાળતા જમો. સ્વામીજીએ કીધું એમ તમારા માટે પ્રાર્થના કરીશું. તો કે ત્યાર પછી એ ભગતને આ પ્રોબ્લેમ નથી. 2 વર્ષથી કેનેડા જેવું કન્ટ્રીમાં કોઈ ત્યાં ડૉક્ટર સારા નહીં હોય, ત્યાં કોઈ એવું કોઈ ડિસીઝનો ઇલાજ નહીં થતો હોય, તો ત્યાંના ડૉક્ટર જો ઇલાજ ના કરી શકતા હોય તો ભગવાનના પવિત્ર સંતની તો આ ખાલી એક સામાન્ય શક્તિ છે. તો આપણને એ સભા કરીએ છીએ, આપણે એમના મહોત્સવમાં જઈએ છીએ, આપણને હવા યુવકો વચ્ચે રહેવાનું મળ્યું તો આપણને સુખી નહીં કરે, એ અનનોન પર્સનને બીજો સ્વામીજી આટલા સુખી કરી દેતા હોય તો આપણા માટે તો કેટલું બધું કરશે. સ્વામીજી કહેતા હતા કે એક વખત એ યુએસએ છે એક આપણા ડૉક્ટર સીએમ છે, 2 મિનિટને એક છેલ્લો પ્રસંગ કહું. ડૉક્ટર સીએમ કરીને એક ભગત છે, શિકાગોમાં રહે છે. એમનું બહુ મોટું ઘર છે, એટલું મોટું બંગલો છે ત્યાં, 10 થી 12 બેડરૂમનું ઘર છે. એમનું જે કોલોની છે ને એ કોલોનીમાં 100-150 ઘર છે, એની વચ્ચે એક આર્ટિફિશિયલ લેક છે, તળાવ બનાવ્યું છે એક, ખાલી આમ પેલું શો થાય ને એના માટે. તો સ્વામીજી એમના ઘરે ઉતરતા હતા ત્યારે સ્વામીજી આ વાક્ય બોલ્યા હતા કે એમણે સ્વામીજી જોયું બહાર તો બહુ મોટું મસ્ત એક તળાવ હતું, પણ એ જે ડૉક્ટરનું ઘર હતું ને એની બહાર એ તળાવની આગળ એક ફેન્સિંગ કરી હતી, પેલી રેલિંગ કરી હતી. તો સ્વામીજી વિચારતા હતા કે આ રેલિંગ કેમ કરી, બીજા કોઈના ઘરની બહાર તો આટલી રેલિંગ નથી, વચ્ચે તળાવ ને આજુબાજુ બધાના ઘર, મેન મેડ તળાવ, આપણે આર્ટિફિશિયલ તળાવ કહીએ તોય ચાલે. એટલે ભક્તિપ્રિય સ્વામી જોડ્યા હતા, ભક્તિપ્રિય સ્વામી આ પ્રસંગ કીધો હતો. ભક્તિભાઈ સ્વામી કહે કે હું વિચારતો હતો સ્વામીજી આ શું વિચારતા હશે. તો સ્વામીજીએ કીધું કે આ રેલિંગ કરી છે એ કેમ કરી છે ખબર છે? તો ભક્તિભાઈ સ્વામી કહે કે ના, તો કે આપણે આ જે ઘરમાં રહીએ છીએ ને, ડૉક્ટર જે સીએમ ભગત છે એમના 2 નાના કિડ્સ છે, નાના સન છે, સર્વાજીત અને સર્વાનંદ એવા 2 એમના નાના સન છે, 5-6 વર્ષના હશે, આ 2-3 વર્ષ પહેલાંનો પ્રસંગ. તો કે એ જે નાના છોકરાઓ છે ને એ આ તળાવમાં કદાચ પડી નહીં જતા હોય ને, એટલા માટે કે આ ડૉક્ટરે છે ને એમના ઘરની આગળ એક પેલી રેલિંગ કરી લીધી કે કંઈ કદાચ એ છોકરાઓ પડી ન જતા હોય. પછી સ્વામીજી એવું બોલ્યા કે એક ખાલી માવતર છે, એક મા બાપ છે, એ એમના છોકરાને આટલું બધું રક્ષા થાય, એ પડી ના જાય, એ તળાવમાં ડૂબી ના જાય, કાં તો એને કંઈક વાગે નહીં, એના માટે જો આટલું બધું વિચારતા હોય તો ભગવાનના જે પવિત્ર સંત છે, જે ભગવાનના જે પવિત્ર સંત છે એના જે ભગતો છે કે જેના માટે એ ભગવાન કેટલી બધી કાળજી રાખતા હશે, એ ભગવાન એના ભક્તો પર કેટલી બધી કરુણા વહાવતા હશે. તો એ અનનોન પર્સન છે કેનેડાને, એ આપણે સ્વામીને ઓળખતા નથી, જો એના પર આટલી બધી કરુણા વહાવતા હોય, એ નાના છોકરાઓ બચી જાય એના માટે જો મા બાપ આટલું વિચારતા હોય, તો આપણે તો સ્વામીજીના દીકરાઓ છે. આપણે અહીંયા સભામાં આવીએ છીએ, આ સભામાં બેસીએ છીએ, સ્વામીજીને સંભાળીએ છીએ. આપણે 100% એવું દિલથી માનવાનું કે આપણો સમય બગડતો નથી. આપણે 100% આપણા સમાજમાં બહાર રહેતા હોય જે હોય એને એને કહેવાનું કે હું એવી જગ્યા પર જઉં છું કે જ્યાં મારો સમય બગડતો નથી, જ્યાં સ્વામીજીએ કીધું છે કે નોકરી, નોકરીનો બાપ મળશે, એ મને મળવાનું છે, એ વિશ્વાસથી આપણે આવીશું, એકાદ પ્રસંગ આપણે અહીંથી લઈને જઈશું તો આપણો અહીંયા સમય બગડે નહીં. બાકી આપણે તો અહીંયા દર સમયે કોઈક ને કોઈક થ્રુ એકાદ પ્રસંગ સાંભળીશું કદાચ કે કોઈક યુવકને બહુ જ ગંદા વિચાર ઉતરતા અને સ્વામીજી પાસે ગયા અને સ્વામીજી એને આજ્ઞા કરી કે તું ભજન કરજે, હા તારા વિચાર જતા રહેશે. આપણે આ પ્રસંગ સાંભળ્યો, આપણે જો ટાઈમ પર આપણે એને એપ્લાય નહીં કરીએ તો આપણું આવવાનું કંઈ કામનું નહીં. તો આપણે એ પ્રસંગને બી લેવો પડશે ને, કારણ કે આપણે સાંભળીને ગયા, તો હવે આપણે એપ્લાય કરીએ તો આપણને બી કામના વિચાર ઉઠે છે, આપણને ગંદા વિચાર ઉઠે છે. તો આપણે સાંભળીને ગયા અહીંથી કે સ્વામીજીએ પેલા દીકરાને આશીર્વાદ આપ્યા કે તું 10 મિનિટ ભજન કરજે તો તને આ વિચાર જતા રહેશે. તો હવે આપણે એપ્લાય કરીએ કે લાવ ભાઈ મને પણ આવું થાય છે તો હું સ્વામીજીને સંભાળું 10-15 મિનિટ અને પછી ભગવાનને પ્રાર્થના કરું, તો એ પ્રસંગે આપણે આપણી લાઈફને એપ્લાય કર્યો કહેવાય, તો આપણે એ આપણા ટાઈમ પર એ સત્સંગ કામ લાગ્યો કહેવાશે. બાકી આપણે પણ આવી કેટલી બધી સભા ભરીશું અને આપણામાં સંસ્કાર પડશે, આપણામાં ભક્તિ આવશે, આપણામાં આટલા સારા દીકરાઓની વચ્ચે બેસીએ છીએ ને એટલે આપણને શાંતિ લાગશે, આપણને સુખ લાગશે, પણ એ જે પરિવર્તન આવશે ને એ નહીં આવે જો આપણે આવા મનન ચિંતન નહીં કરીએ. હવે આપણે આવા સંતોનો સમાગમ નહીં કરીએ તો આપણો સમય બહુ બગડશે. તો હવે આપણે એવો સમય બગાડવો નથી. સ્વામીજી હમણાં જ એવું બોલ્યા હતા કે હજુ મારે એટલું બધું દોડવું છે કે હવે મારે નિષ્ઠાવાળો સમાજ તૈયાર કરવો છે. તો આપણે બધા જ સ્વામીજીને એવી પ્રાર્થના કરીએ કે હે સ્વામીજી તમે અમને એવું બળ આપો, તમે અમને એવો બુદ્ધિયોગ આપો
કે અમે હવે સંતોનો સમાગમ કરીએ, અમે મનન ચિંતન કરતા રહીએ, અમે ઘરે જ રાખીને સ્વાધ્યાય ભજન કરીએ તો અમે નિષ્ઠામાં પહોંચીશું, તો તમારે અમારા માટે દાખલો ઓછો કરવો પડશે. સ્વામીજી બોલે કે મારે એટલું બધું દોડવું છે કે હજુ મારે નિષ્ઠાવાળો સમાપ્ત કરવો છે, તો આપણા માટે સ્વામીજીને ના દોડવું પડે. આપણા માટે આવા અદ્ભુત સંતો અહીંયા આપ્યા, ફુવાજી આપ્યા, આવા અદ્ભુત દીકરાઓ વચ્ચે રહેવાનું મળ્યું, તો હવે આપણે એવું અદ્ભુત જીવન જીવીએ. સામેથી બાઈ બધું જ સ્વામીજી આપવાના છે, આપણું ભણતરને બી એ કોઈ જગ્યા પર બાકી નહીં રાખે. મને ખાલી મારા ફાધરને મળવા માટે આવ્યા હતા, એ ધામમાં જવાના હતા, એના આગલે દિવસે સ્વામીજી મળવા આવ્યા હતા. એ મને અત્યારે એવો અહેસાસ થાય છે કે ધામમાં તો જવાના જ હતા, પણ સ્વામીજી 2 મિનિટ માટે આવ્યા, મારા ઘરે ફર્સ્ટ ફ્લોર હતું અને 7 સ્ટેપ ચઢીને આવ્યા. મારા માટે જે દાખલો કર્યો મને ખાલી એટલું કહીને ગયા હતા. મારા પપ્પાને મારી સામે એવું કીધું કે આ બહુ મોટો પ્રોફેસર થવાનો છે, તમે ચિંતા ના કરતા. હું તો એ વખતે કંપનીમાં જોબ કરતો હતો. અત્યારે મને એવો અહેસાસ થાય છે કે મારા ફાધર તો ધામમાં જવાના હતા, એ તો એમને લઈ જ જાત, પણ એ મને સાચવવા માટે આવ્યા હતા. એ હું સુખી થઉં, હું આ સંત, મને એવું કીધું કે આપણે પ્રોફેસર થવાનું છે, આપણા સંતોના સમાગમમાં રહેવાનું, તો ભગવાન આપણી સાથે રહેશે. હવે ફાયદો કોને થયો? એ 82 વર્ષની ઉંમરે 5 વર્ષ પહેલાં મારી ઘરે આવ્યા, 5-10 મિનિટ માટે મારી સામે બેઠા અને મને આવા આશીર્વાદ આપ્યા. કેમ? તો હું આ સંતોનો સમાગમ કરું. કેમ? તો હું આ સત્સંગમાં રહું. તો બાય ડિફોલ્ટ ફાયદો કોને થયો? મને થયો. અત્યારે બે ભગવાનની કૃપા વિચારે કે ભાઈ હું મારા માટે સ્વામી જે 83 વર્ષે 10 સ્ટેપ ચડીને આવ્યા, મારા માટે આટલો બધો દાખલો કર્યો, તો એવો એમના 87 વર્ષે આવા લાખો યુવકો પાછળ દાખલો કર્યો છે અને એક પણ દુઃખી નથી. અને એ આપણે પણ, ભગવાન આપણને સુખી કરશે એટલા માટે આપણને અહીંયા બોલાવે છે. તો હે સ્વામીજી, અમારો એવો સમય હવે બગડે નહીં. અમે પણ આવા સંતો અદ્ભુત મળ્યા છે, ગુરુપ્રસાદ સ્વામી મળ્યા છે, આનંદ સાગર સ્વામી મળ્યા છે, પ્રભો સ્વામી તમને અમને આપ્યા છે, તો આવા અદ્ભુત સંતો સાથે અમે ઘરે જ રાખીને એવો અમે મનન ચિંતન કરતા થઈએ, એવું સ્વાધ્યાય ભજન કરતા થઈએ, તો આપ અમારી પર રાજી થશો. આપ જે કહો છો કે તમે અમારી પાસે દાખલો કરશો, અમારી પાછળ ઓછો કરવો પડશે અને અમે તમારી જોડે એવો બાપ દીકરાનો સંબંધ બાંધી શકીશું. તો આજના દિવસે હે સ્વામીજી, આટલો મોટો મહોત્સવ કર્યો, અત્યારે અમે બહુ જ ઉમંગમાં છીએ કે આવો મહોત્સવ કોઈ દિવસ થાય નહીં, તો એ ઉમંગ અમારામાં કાયમ રહે એના માટે એ સત્સંગ, એ સમાગમ અમે નિરંતર કરતા રહીએ. હું એવો કરતો રહું એવો સમાગમ, હું તમને હવે હોશિયારો ના થઉં એવું આજના દિવસે આપ અમારી ઉપર કૃપા કરજો, એ જ આપણા ચરણોમાં અંતરની પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની. પ્રશાંતભાઈએ બહુ અદ્ભુત વાત કરી, દીકરાઓનું અદ્ભુત દર્શન કરાવ્યું અને સ્વામીજી જે તપશ્ચર્યા કરી છે, જે દાખલો કરે છે, એનું અદ્ભુત આપણને દર્શન કરાવ્યું. નેક્સ્ટ થર્સડે સભાની અંદર એક આપણે ડ્રામા કરવા જઈ રહ્યા છે, 30મી તારીખ 30/1/2020, નેક્સ્ટ થર્સડે 30મી તારીખ છે ને, ગણિત બહુ પાકું છે, કેલેન્ડર આપણે બહુ પરફેક્ટ જોઈએ છીએ. 30મી તારીખે નેક્સ્ટ થર્સડે સભાની અંદર વસંત પંચમી એટલે શાસ્ત્રીજી મહારાજનો પ્રાગટ્ય દિન અને શિક્ષાપત્રી જયંતી છે, એ નિમિત્તે આપણી લાઈફની અંદર પણ શિક્ષાપત્રી આપણી લાઈફમાં કઈ જગ્યાએ કામ લાગે સ્ટુડન્ટ લાઈફની અંદર, અને જો આપણે શિક્ષાપત્રી છે આપણે સ્ટુડન્ટ લાઈફમાં જો ઇમ્પ્લિમેન્ટ કરીએ તો આપણી લાઈફમાં શું ફાયદો થાય એનો બહુ અદ્ભુત પ્રસંગ આપણને નિહાળવા મળશે. અને શાસ્ત્રીજી મહારાજના જીવનમાં એક આપણને આદર્શ પ્રસંગ અહીંયા નિહાળવા મળશે, બધા દીકરાઓ પરફોર્મ કરશે. તો સૌ મુક્તના ચરણે પ્રાર્થના છે કે નેક્સ્ટ થર્સડેની સભાની અંદર આપણે બધા જ પોતાના મિત્ર સાથે અહીંયા સભાની અંદર પધારીએ, એવી જ સૌના ચરણોમાં પ્રાર્થના. આપણે લાસ્ટમાં આત્મી નમન કરતા સ્વામીજીના ચરણે પ્રાર્થના કરવી છે કે આપણે જે તપશ્ચર્યા કરી છે, આપણે જે દાખલો કર્યો છે અને આપણે જે અમને આત્મીય સમાજની વચ્ચે પાંગરવાનો મોકો આપ્યો છે, ઉછરવાનો મોકો આપ્યો છે, એ તપશ્ચર્યાને અમે ક્યારેય ભૂલીએ નહીં. અને તમે આજુબાજુ અમને જે મુક્તો આપ્યા છે એમના જીવન તરફ અમે કંઈક દ્રષ્ટિ રાખી શકીએ, અમને એવી કંઈક દ્રષ્ટિ આપો કે અમે મુક્તોને પીછાણી શકીએ, એમના જીવન તરફ દ્રષ્ટિ રાખી શકીએ, એમના જીવનમાંથી એક એક ગુણ લઈ શકીએ અને આપણી તપશ્ચર્યા અંદર આપણા જીવનમાં કંઈક ડૂબી શકીએ, એવો કંઈક રૂઢ બુદ્ધિયોગ સમજી અમને સૌને પ્રદાન કરો.